ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો મજામાં ને હું વિરાલી ટીચર આજે આપણે સ્ટાન્ડર્ડ ફોર ઇંગ્લિશ વિષયમાં ગ્રામર ભણવાનું છે ગ્રામરમાં ટોપિક છે યુઝ ઓફ આર્ટિકલ્સ એ એન્ડ ધ તો બાળ મિત્રો આર્ટિકલ એ ક્યારે વપરાય છે એન ક્યારે વપરાય છે અને ધ ક્યારે વપરાય છે એની સમજૂતી આપણે મેળવી લીધી છે અને શીખી પણ ગયા છે બરાબર તો દરેક વિદ્યાર્થી મિત્રોને આર્ટિકલ એ ક્યારે લખાય એન ક્યારે લખાય અને ધ ક્યારે લખાય એની સમજણ પડી જ ગઈ હશે પડી છે ને દરેક બાળ મિત્રોને હં તો બાળ મિત્રો આપણે ગઈકાલના વિડીયોમાં આર્ટિકલ એન ધની ખાલી જગ્યા શીખી ગયા હતા બરાબર એ શબ્દોની આગળ આર્ટિકલ કયો આવે એ આપણે શીખ્યા હતા જ્યારે આજે આપણે વાક્ય રચનામાં આર્ટિકલ ક્યારે લખાય છે એ શીખવાનું છે બરાબર તો આપણે હવે અંગ્રેજી વાક્ય રચનામાં આર્ટિકલ ક્યારે લખાય છે એ ભણવાનું છે તો ચલો આપણે ખાલી જગ્યા ભણીશું સૂચના છે એ એન ધ વડે ખાલી જગ્યા પૂરો તો બાળમિત્રો આ ખાલી જગ્યા અંગ્રેજી વિષયની નોટબુકમાં તમારે લખવાની છે તો એમાં ફર્સ્ટ છે હી ઇઝ ખાલી જગ્યા પોલીસ મેન તો હી એટલે તે ઇઝ એટલે છે અને પોલીસ મેન એટલે પોલીસ તો બાળમિત્રો અહીં ખાલી જગ્યામાં કયો આર્ટિકલ લખાય છે આ ખાલી જગ્યા છે તો અહીં કયો આર્ટિકલ આવે બોલો તો તો પોલીસમેનના સ્પેલિંગમાં પ્રથમ મૂળાક્ષરનો ઉચ્ચાર પીથી થાય છે તો પી સ્વર છે કે વ્યંજન બાળ મિત્રો તો પી વ્યંજન છે તો આપણે એની આગળ કયો આર્ટિકલ લખીશું સ્પેલિંગનો પ્રથમ મૂળાક્ષર વ્યંજન હોય તો તેની આગળ કયો આર્ટિકલ લખાય બોલો તો તો આર્ટિકલ એ છે બરાબર પછી સેકન્ડ ખાલી જગ્યા કાવ ખાલી જગ્યા કાવ ઇઝ વાઇટ તો બાળ મિત્રો અહીં વાક્ય રચનામાં જ્યારે કોઈ શબ્દનો પ્રથમ વખતે ઉલ્લેખ કરવામાં આવે ને તો આર્ટિકલ એ કાતો એન લખવામાં આવે છે જ્યારે એ શબ્દનો બીજી વખતે ઉલ્લેખ કરવામાં આવે છે ત્યારે તેની આગળ ધ આર્ટિકલ લખવામાં આવે છે અહીં બે ખાલી જગ્યા આપવામાં આવી છે અને કાવ શબ્દનો બે વાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કાવનો સ્પેલિંગ છે ને એ અહીં બે વખત આવે છે જો બાળ મિત્રો છે ને તો જો પહેલી વાક્ય રચનામાં સી ઈસ ખાલી જગ્યા કાવ તો આ ગાય છે આનો અર્થ એવો થાય છે તો કાવના સ્પેલિંગમાં પ્રથમ મૂળાક્ષરનો ઉચ્ચાર વ્યંજનથી થાય છે તો સી વ્યંજન છે માટે તેની આગળ આપણે કયો આર્ટિકલ લખીશું તો આર્ટિકલ એ લખીશું જ્યારે કાવ શબ્દનો અહીં બીજી વખતે ઉલ્લેખ થાય છે કાવ ઇઝ વ્હાઇટ ગાય સફેદ છે વ્હાઇટ એટલે સફેદ અને ઇઝ એટલે છે ગાય સફેદ છે પણ અહીં આ આર્ટિકલ કયો લખાય છે બાળમિત્રો બીજી વખતે કાવનો ઉલ્લેખ કર્યો છે તો કાવ શબ્દ નિશ્ચિત બને છે માટે તેની આગળ કયો આર્ટિકલ લખાય તો આર્ટિકલ ધ લખાય ધને તે તરીકે પણ સમજવામાં આવે છે તે ગાય સફેદ છે ધને અમુકવાર આપણે તે તરીકે પણ સમજણમાં લઈ શકીએ છીએ બાળમિત્રો બરાબર સમજી શકીએ છે અંગ્રેજીમાં હવે થ્રી લુક એટ ખાલી જગ્યા ફ્રોક તો બાળક મિત્રો લૂક એટલે જોવું ફ્રોક એટલે કંઈ નિશ્ચિત વસ્તુ છે ફ્રોક વિશે જ અહીં વાત કરવામાં આવી છે તો જુઓ ફ્રોકને બરાબર બાળમિત્રો એવો અર્થ થાય છે તો ધ ને તે તરીકે અહીં માનવામાં આવે છે અંગ્રેજીમાં ધનો ઉપયોગ તે તરીકે અહીં માનવામાં આવે છે બરાબર તો લુક એટ ખાલી જગ્યા ફ્રોક તે ફ્રોકને જુઓ એનો અર્થ એવો થાય છે તો ફ્રોક નિશ્ચિત વસ્તુ વસ્તુ છે માટે તેની આગળ કયો આર્ટિકલ લખાશે નિશ્ચિત અથવા ચોક્કસ વસ્તુની આગળ ધ આર્ટિકલ લખાય છે બરાબર મને બાળ મિત્રો તો આપણે અહીં ધ આર્ટિકલ લખીશું ખાલી જગ્યા પેન ઇઝ માય હેન્ડ એટલે ખાલી જગ્યા પેન ઇઝ ઇન માય હેન્ડ એટલે પેન મારા હાથની અંદર છે ની એટલે ની અંદર ઇન એટલે ની અંદર બરાબર પેન એટલે પેન ઇઝ એટલે છે માય એટલે મારું અને હેન્ડ એટલે હાથ પેન મારા હાથની અંદર છે કાં તો પેન મારા મારાય હાથમાં છે આનો અર્થ એવો થાય છે તો એક પેનને ચોક્કસ માનવામાં આવી છે કે પેન ક્યાં છે મારા હાથમાં છે બરાબર કાં તો મારી હાથની અંદર છે ત્યારે આર્ટિકલ કયો વપરાય છે બાળ મિત્રો તો આર્ટિકલ ધ લખાય છે જ્યારે ફાઈવ ઓપન ખાલી જગ્યા ડોર ઓપન એટલે ખોલવું ડોર એટલે દરવાજો તો ઓપન ખાલી જગ્યા ડોર દરવાજો નિશ્ચિત શબ્દ છે માટે તેની આગળ કયો આર્ટિકલ લખાય તો આર્ટિકલ ધ લખાય તે દરવાજો ખોલો બરાબર બાળ મિત્રો આનો અર્થ એવો થાય છે પછી અહીં ધેટ ઇઝ ખાલી જગ્યા ડોગ ખાલી જગ્યા ડોગ ઇઝ બ્લેક અહીં ડોગના સ્પેલિંગનો બે વખત ઉલ્લેખ કરવામાં આવ્યો છે એટલે કે કૂતરાને કૂતરાનો સ્પેલિંગ બે વખત અહીં લખવામાં આવ્યો છે કે ધેટ ઇઝ ડોગ પેલો કૂતરો છે ખાલી જગ્યા ડોગ ઇઝ બેક કૂતરો કાળો છે બરાબર આનો અર્થ આવો થાય છે તો જ્યારે કોઈ શબ્દનો પ્રથમ વખતે ઉલ્લેખ કરવામાં આવે તો બાળ મિત્રો એક આ તો એન આર્ટિકલ લાગે છે અને એ જ શબ્દનો બીજી વખતે ઉલ્લેખ કરવામાં આવે ને તો આર્ટિકલ ધ લખાય છે બરાબર તો ડોગનો અહીં પ્રથમ વખતે ઉલ્લેખ કરવામાં આવે છે તો ડોગના સ્પેલિંગમાં ડીઓજીમાં ડી પ્રથમ મૂળાક્ષરનો ઉચ્ચાર વ્યંજનથી થાય છે ડી સ્વર છે કે વ્યંજન તો એ વ્યંજન છે માટે તેની આગળ કયો આર્ટિકલ લખાય બાળ મિત્રો તો એની આગળ આર્ટિકલ એ લખાય છે જ્યારે ડોગનો સ્પેલિંગ અહીં બીજી વખતે આવે છે એટલે કે ડોગ શબ્દનો ઉલ્લેખ બીજી વખતે થાય છે તો કૂતરો એ શબ્દ નિશ્ચિત બને છે માટે તેની આગળ કયો આર્ટિકલ લખાય તો આર્ટિકલ ધ લખાય છે બરાબર બાળ મિત્રો હવે આગળ ધીસ ઇઝ ખાલી જગ્યા પેન્સિલ ખાલી જગ્યા પેન્સિલ ઇઝ ઇન માય હેન્ડ અહીં બે વાક્ય રચના આપી છે બરાબર બાળ મિત્રો પહેલી વાક્ય રચનામાં ધીસ ઇઝ પેન્સિલ આ પેન્સિલ છે પેન્સિલ મારી હાથની અંદર છે કાં તો પેન્સિલ મારા હાથમાં છે એવો અર્થ થાય છે જ્યારે પેન્સિલનો જ્યારે પ્રથમ વખતે ઉલ્લેખ કરવામાં આવે છે ત્યારે આર્ટિકલ આપણે કયો લખીશું અહીં ખાલી જગ્યામાં તો પી સ્વર છે કે વ્યંજન તો પી વ્યંજન છે માટે તેની આગળ એ આર્ટિકલ લખાય છે અને પેન્સિલ એ નિશ્ચિત પેન્સિલ ઇઝ ઇન માય હેન્ડ એ પેન્સિલ શબ્દ નિશ્ચિત બને છે માટે તેની આગળ ધ આર્ટિકલ લખાય છે બાળ મિત્રો બરાબર હવે વાક્યની શરૂઆત બીજું વાક્યની શરૂઆત જ્યારે કરતા હોય ને તો આ મૂળાક્ષર કેપિટલ લખવાનો છે ધ ટી મેં કેપિટલ લખ્યો છે જુઓ બરાબર પેન્સિલ ધીસ ઇઝ અ પેન્સિલ પેન્સિલ પછી પૂર્ણ વિરામ આવે છે અને પછી બીજું વાક્યની શરૂઆત થાય છે એટલે જ્યારે બીજા વાક્યની એ જ વાક્ય રચનામાં શરૂઆત થતી હોય ને ત્યારે પ્રથમ મૂળાક્ષર કેપિટલ લખવામાં આવે છે બાળ મિત્રો બરાબર ખાલી જ એટ ખાલી જગ્યા ઓરેન્જ ઇઝ રામ અહીં નારંગી ગોળ છે એવી જ વાત કરવામાં આવી છે કે તે નારંગી ગોળ જ છે તો નારંગી શબ્દ નિશ્ચિત બને છે બરાબર અને નારંગીનો ઉલ્લેખ એમ જ કરવામાં આવે છે કે નારંગી ગોળ છે માટે તે ઓરેન્જ શબ્દ નિશ્ચિત બને છે માટે તેની આગળ કયો આર્ટિકલ લખાય તો આર્ટિકલ ધ લખવામાં આવે છે બાળ મિત્રો તો આપણે ટી એચ ઇ આર્ટિકલ ધ લખીશું નાઇન ધીસ ઇઝ ખાલી જગ્યા એપલ તો બાળમિત્રો અહીં એક વાક્ય રચના આપી છે ધીસ ઇઝ ખાલી જગ્યા એપલ બરાબર તો આ સફરજન છે આવી વાક્ય રચના છે તો એપલના સ્પેલિંગમાં પ્રથમ મૂળાક્ષરનો ઉચ્ચાર એથી થાય છે બરાબર તો એ સ્વર છે કે વ્યંજન બાળમિત્રો તો એ સ્વર છે તો આપણે આ ખાલી જગ્યામાં કઈ કયો આર્ટિકલ લખીશું તો આર્ટિકલ એન લખાય છે બરાબર તો આપણે આર્ટિકલ એન લખીશું એ એન ટેન ખાલી જગ્યા ડસ્ટર ઇઝ ઓન ધ ટેબલ અહીં એક ડસ્ટરની જ વાત કરવામાં આવી છે બાળ મિત્રો દસમી ખાલી જગ્યામાં છે ને એક ડસ્ટર વિશે જ વાત કરવામાં આવી છે ખાલી જગ્યા ડસ્ટર ઇઝ ઓન ધ ટેબલ ડસ્ટર ટેબલની ઉપર છે એવું કહેવામાં આવ્યું છે ઓન એટલે ની ઉપર બરાબર અને ધ એટલે તે થાય એનો અર્થ તે તરીકે સમજવાનો છે આપણે અને ટેબલ એટલે ટેબલને ઇઝ એટલે છે ડસ્ટર ટેબલની ઉપર છે તે ડસ્ટર ટેબલની ઉપર છે એવું ચોક્કસ રીતે કહેવામાં આવ્યું છે તો તેની આગળ કયો આર્ટિકલ લાગે બાળ મિત્રો તો તેની આગળ ધ આર્ટિકલ લખાય છે ડસ્ટર નિશ્ચિત શબ્દ બને છે અને તે ક્યાં છે ટેબલની ઉપર જ છે માટે તેની આગળ ધ આર્ટિકલ લખાય છે ઇલેવન હી ઈઝ ખાલી જગ્યા ડોક્ટર અહીં ડોક્ટર વિશે વાત કરી છે હી એટલે તે ઇઝ એટલે છે અને ડૉક્ટર એટલે ડોક્ટર બરાબર બાળ મિત્રો તો ડોક્ટરના સ્પેલિંગમાં પ્રથમ મૂળાક્ષર ડી છે તો તેની આગળ કયો આર્ટિકલ લાગે બોલો તો તો આર્ટિકલ ડી છે અને તે વ્યંજન છે માટે તેની આગળ આર્ટિકલ એ લખાય છે બરાબર હવે ટ્વેલ્થ લુક એટ ખાલી જગ્યા સ્કાય તો બાળ મિત્રો અહીં આકાશને જોવાની જ વાત કરવામાં આવી છે કે જુઓ આકાશને તે આકાશને જુઓ તો તેની આગળ કયો આર્ટિકલ આપણે લખીશું તો આર્ટિકલ ધ લખીશું બરાબર આકાશ વિશે જ આપણે વાત કરી છે સ્કાય એટલે આકાશ આકાશ શબ્દ નિશ્ચિત છે ચોક્કસ છે માટે તેની આગળ ધ આર્ટિકલ લખાય છે થર્ટીન ધેટ ઇઝ ખાલી જગ્યા બનાના બનાના ઇઝ બીગ એટલે કે પે દેટ એટલે પહેલું પેલું કેડું છે કેળું મોટું છે આવી વાક્ય રચનામાં વાત કરવામાં આવી છે અહીં બનાનાનો જ્યારે પ્રથમ વખતે ઉલ્લેખ થાય છે ને ત્યારે તેની આગળ કયો આર્ટિકલ લાગે બાળ મિત્રો બી પ્રથમ મૂળાક્ષર બી છે અને તેનો ઉચ્ચાર વ્યંજનથી થાય છે બરાબર તો બી વ્યંજન છે માટે તેની આગળ એ આર્ટિકલ લખાય છે જ્યારે બનાના શબ્દનો બીજી વખતે બનાના ઇઝ બિગ બીજી વખતે ઉલ્લેખ થાય છે તો તેની આગળ ધ આર્ટિકલ લખાય છે હવે આપણે આગળ ભણીશું ફોર્ટીન આઈ એમ ખાલી જગ્યાએ ટીચર આઈ એટલે હું આઈની જોડે હંમેશા એમ ક્રિયાપદ વપરાય છે બાળ મિત્રો ખાલી જગ્યા ટીચર એટલે કે હું શિક્ષક છું તો બાળ મિત્રો અહીં શિક્ષક વિશેની વાત કરવામાં આવી છે શિક્ષક એટલે એક જ વચનમાં વાત કરી છે તો માટે તેની આગળ કયો આર્ટિકલ લખાય છે તો ટી એ સ્વર છે કે વ્યંજન ટીચરના સ્પેલિંગમાં પ્રથમ મૂળાક્ષર ટી છે બરાબર તો એ સ્વર છે કે વ્યંજન તો ટી વ્યંજન છે માટે તેની આગળ કયો આર્ટિકલ લખાય તો તેની આગળ એ આર્ટિકલ લખાય છે બરાબર ને ફિફ્ટીન ખાલી જગ્યા એલિફન્ટ ઇઝ ગ્રે બરાબર તો અહીં એલિફન્ટના સ્પેલિંગમાં એલ ઇ પી એચ એન્ટી એલિફન્ટ એટલે હાથી હાથી ઇઝ એલિફન્ટ ઇઝ ગ્રે એટલે કે હાથીનો રંગ એસ કલરનો છે બરાબર એટલે કે હાથી એસ રંગનો છે એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે બરાબર બાળ મિત્રો તો ગ્રે એટલે એસ રંગ થાય છે એલિફન્ટના સ્પેલિંગમાં પ્રથમ મૂળાક્ષર ઈ છે તો ઈ સ્વર છે કે વ્યંજન ના વિદ્યાર્થી મિત્રો એવી રીતે ના આવે સોરી અહીં એલિફન્ટ ઇઝ ગ્રે એટલે કે એલિફન્ટ એસ રંગનો છે બરાબર અહીં એ હાથી વિશે ચોક્કસ વાત કરવામાં આવી છે હાથીના કલર વિશેની તે હાથી શબ્દ નિશ્ચિત બને છે માટે તેની આગળ ધ આર્ટિકલ લખાય છે તો આપણે અહીં ધ આર્ટિકલ લખીશું ખાલી જગ્યાએ બનાના ઇઝ યલો એટલે અહીં બનાના એટલે કેળું પીળું છે એમ જ વાત કરી છે તે કેળું પીળું છે કેળું ચોક્કસ શબ્દ છે માટે તેની આગળ ધ આર્ટિકલ લખાય છે સેવન્ટીન ઇટ ઇઝ ખાલી જગ્યા પેરોટ ખાલી જગ્યા પેરોટ ઇઝ ગ્રીન અહીં પ્રાણી કે પક્ષી કે નિર્જીવ વસ્તુ વિશે વાત કરીએ ને તો ઇટ લખાય છે ખબર છે ને બાળમિત્રો અને ઇટની જોડે હંમેશા ક્રિયાપદ ઇઝ જ લખાય છે ઇટ ઇઝ તે પોપટ છે પેરોટ એટલે પોપટ ખાલી જગ્યા પેરોટ ઇઝ ગ્રીન પોપટ લીલો છે એવું કહેવામાં આવ્યું છે તો જ્યારે પેરોટ શબ્દનો ઉલ્લેખ પ્રથમ વખતે કરવામાં આવે તો આર્ટિકલ કયો લાગે છે બાળમિત્રો પેરોટના સ્પેલિંગમાં પી એ ડબલ આર ઓટીમાં પી સ્વર છે કે વ્યંજન એ આપણે પહેલાં જોવાનું બરાબર તો પી વ્યંજન છે માટે તેની આગળ એ આર્ટિકલ લખાય છે જ્યારે પેરોટ શબ્દનો અહીં બીજી વખતે ઉલ્લેખ થાય છે એ જ વાક્ય રચનામાં તો ધ આર્ટિકલ લખાય છે એટીન ખાલી જગ્યા બેટ ઇઝ બીગ અહીં એક બેટ વિશે જ વાત કરવામાં આવી છે કે તે બેટ મોટું છે બીગ એટલે મોટું તે બેટ મોટું છે તો તેની આગળ કયો આર્ટિકલ લખાય છે બાળ મિત્રો બેટ શબ્દ નિશ્ચિત છે માટે તેની આગળ ધ આર્ટિકલ લખાય છે નાઇન્ટીન ધેટ ઇઝ ખાલી જગ્યા રોઝ ખાલી જગ્યા રોઝ ઇઝ રેડ અહીં ગુલાબ વિશેની વાત કરવામાં આવી છે તો પહેલી વાક્ય રચનામાં ધેટ એટલે પેલ પેલું ઇઝ એટલે છે અને રોઝ એટલે ગુલાબ રોઝ ઇઝ રેડ રેડ એટલે લાલ ગુલાબ લાલ છે એવી એવો અર્થ થાય છે બરાબર વાળ મિત્રો તો રોજનો પ્રથમ વખતે જ્યારે ઉલ્લેખ કરવામાં આવે છે તો આર્ટિકલ અહીં કયો લખાય છે તો રોજના સ્પેલિંગમાં આર ઓ એ સી રોઝના સ્પેલિંગમાં આર પ્રથમ મૂળાક્ષર વ્યંજન છે માટે તેની આગળ એ આર્ટિકલ લખાય છે જ્યારે રોજ શબ્દનો અહીં બીજી વખતે ઉલ્લેખ થાય છે ત્યારે રોઝ ઇઝ રેડ તો અહીં ધ આર્ટિકલ લખાય છે બરાબર બાળ મિત્રો ટ્વેન્ટી લુક એટ ખાલી જગ્યા મૂન એટલે કે અહીં ચંદ્રને જુઓ તે ચંદ્રને જુઓ એવી વાત કરવામાં આવી છે મૂન શબ્દ નિશ્ચિત છે ચંદ્ર શબ્દ નિશ્ચિત જ છે અને ચોક્કસ જ છે માટે તેની આગળ આપણે કયો આર્ટિકલ લખીશું તો આર્ટિકલ ધ લખીશું અને મૂનનો સ્પેલિંગ કેપિટલ આવે છે બરાબર વિદ્યાર્થી મિત્રો કોઈ વસ્તુ એક જ હોય તો જ્યારે આપણે એની સ્પેલિંગની શરૂઆત કરીએ તો એનો પ્રથમ મૂળાક્ષર હંમેશા કેપિટલ જ લખાય છે તો બાળ મિત્રો ક્લાસવર્કની નોટબુકમાં આ ખાલી જગ્યાઓ જવાબ સાથે તમારે લખવાની છે બરાબર અંગ્રેજી વિશેની નોટમાં અને હોમવર્કની નોટમાં પણ આ જ ખાલી જગ્યાઓ વનથી ટ્વેન્ટી સુધીની ખાલી જગ્યા લખીને તૈયાર કરવાની છે બરાબર બાળમિત્રો હવે તમને સમજણ પડી ગઈ હશે કે આર્ટિકલ એ એન અને ધ ક્યારે લખાય છે બરાબર